બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વનું સ્વાગત છે મિત્રો માસ્ટર ઓફ સોશિયલ વર્ક પેપર નંબર ટુ ઝીરો ફાઈવ એટલે કે કાઉન્સેલિંગ થિયરી અને પ્રેક્ટિસનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગયા વર્ગમાં આપણે જોયું હતું કે બ્લોક નંબર બે સલાહનો ભૂમિકા કાર્યો એની ટેકનિક આચાર સંહિતા વગેરેનો અભ્યાસ આપણે કર્યો હતો આજના વર્ગમાં આપણે આના આ બ્લોકમાં જે યુનિટ નંબર ત્રણ છે જેમાં સલાહની ટેકનિકનો સમાવેશ થાય છે તો આ પાસાનો આપણે અભ્યાસ કરવાના છીએ મિત્રો સલાહ અને વ્યવસાયિક સમાજ કાર્ય એક બંને એકબીજાના પૂરક પાસાઓ છે સમાજ કાર્ય કરે અસરકારક રીતે કાર્ય કરવા માટે સલાહનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે સાથે સાથે એક સલાહકાર તરીકે પણ સમાજના તમામ પાસાઓ સમાજની પરિસ્થિતિ સમાજના વિવિધ જૂથો સાથે કેવી રીતે કામ કરવું તેની પણ સમજણ જ્ઞાન કુશળતા હોવી ખૂબ જ જરૂરી છે એક વ્યવસાયિક સલાહકાર તરીકે એટલા જ માટે બંને વ્યવસાયોને એકબીજાના પૂરક તરીકે સમજવામાં આવે છે જેમ વ્યવસાયિક સમાજ કાર્ય કરે મનોવિજ્ઞાનના જ્ઞાન વગર પોતાનું કાર્ય કરી શકે એમ નથી તેવી જ રીતે એક મનોવિજ્ઞાનના વ્યવસાયિક તરીકે સમાજ કાર્યના જ્ઞાન વગર તેઓ પણ કાર્ય કરી શકે નહીં તો આ બંને વ્યવસાયની એકબીજા પ્રત્યેની પૂરકતા સમાયેલી છે તો મિત્રો આજના વર્ગમાં આપણે જોવાના છીએ કે સલાહકાર તરીકેની કઈ કઈ ટેકનિક હોય છે કે જેના દ્વારા સલાહકાર એ સેવાર્થી સાથે ખૂબ જ સારી રીતે કાર્ય કરી શકે છે અને એનો આપણે આ વર્ગમાં ઊંડાણથી અભ્યાસ કરવાના છીએ તો આજના વર્ગના અભ્યાસના હેતુઓ જોઈએ તો સલાહ માટેની ટેકનિક્સનો અભ્યાસ કરવો સામાન્ય રીતે ટેકનિક્સ એટલે કે કુશળતા તરીકે આપણે સમજીએ છીએ સામાન્ય રીતે ટેકનિક્સ એટલે એક પ્રકારના અમુક ખાસ આવડતો તરીકે પણ આપણે એને સામાન્ય ભાષામાં સમજીએ છીએ તો સલાહકાર તરીકેની કઈ કઈ ટેકનિક્સ હોવી જોઈએ સલાહકાર તરીકે શું કામગીરી કેવી રીતે કરવી જોઈએ તેનું પણ મહત્વના આ ટેકનિક્સમાં સમજણ આપવામાં આવી છે સલાહ માટેની ટેકનિક્સનો જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો સલાહ માટેની વૈજ્ઞાનિકો દ્વારા સૌથી મહત્ત્વની એક તો વ્યક્તિની વાતચીત કરવાની આવડત કેવી છે એ પણ ખૂબ મહત્ત્વનું પાસું જોડાયેલું છે સલાહકાર માટે શાબ્દિક અને અશાબ્દિક ટેકનિક્સનો સમાવેશ થતો હોય છે ઘણી બધી વખતે મિત્રો વ્યક્તિઓ પોતે પોતાની ભાષા દ્વારા પોતાની વાતચીત દ્વારા બીજા વ્યક્તિ ઉપર પ્રભાવ પાડતા હોય છે તો કેટલાક વ્યક્તિઓ કશું પણ બોલ્યા વગર પણ પોતાનો પ્રભાવ પાડતા હોય છે તો આ તમામ પાસાઓ પણ એક સલાહકાર તરીકે પણ સમજવા ખૂબ મહત્ત્વના હોય છે કારણ કે મિત્રો જ્યારે સલાહકાર વ્યક્તિ સાથે કામકાજ કરતો હોય છે તો વ્યક્તિ સાથે કામકાજ કરતો હોય છે તો આ તમામ પાસાઓની અસર ચોક્કસી સલાહની પ્રક્રિયા ઉપર અસર એની પડતી હોય છે અને આ અસર નેગેટિવ હોય તો એને આપણે કંટ્રોલ કરવી જોઈએ પરંતુ જો પોઝિટિવ અસર થતી હોય તો ચોક્કસથી આ પાસાઓમાં વધારો થાય એ પ્રકારના સલાહકારના પ્રયાસો હોવા જોઈએ તો વૈ મનોવૈજ્ઞાનિકોએ મિત્રો એમાં એક સલાહકારની કેવી ટેકનિક હોવી જોઈએ એની એક યાદી રજૂ કરી છે અને એમાં શાબ્દિક અને અશાબ્દિક ટેકનિકમાં પણ શરૂઆતમાં કેવી ટેકનિક હોવી જોઈએ શરૂઆતમાં કેવી કુશળતા હોવી જોઈએ તો એમાં સૌથી મહત્ત્વનું કાર્ય જણાવ્યું છે કે સલાહકારમાં વિશ્વાસ જન્માવો ખૂબ મહત્ત્વનું હોય છે જો સલાહકાર પોતે સેવાર્થીમાં વિશ્વાસ નહીં જન્માવી શકે તો આગળ કશું પણ કાર્ય એ કરી શકશે નહીં માટે સલાહકાર સૌથી પહેલી ફરજ એ છે કે સેવાર્થીમાં વિશ્વાસ જન્માવો જોઈએ સેવાર્થીમાં વિશ્વાસ અલગ અલગ બાબતનો હોઈ શકે જેમ કે સલાહકાર પ્રત્યેનો વિશ્વાસ જન્માવો જોઈએ આ પ્રશ્નમાંથી આ સમસ્યામાંથી બહાર ચોક્કસ આવી શકાશે એ બાબતનો વિશ્વાસ જન્માવો જોઈશે સલાહકાર સલાહકારે એ વિશ્વાસ પણ જન્માવો ખૂબ જરૂરી છે કે જે આપણે કામગીરી કરી રહ્યા છે જે પ્રક્રિયા હાથ ઉપર લીધી છે એ પ્રક્રિયા ઉપર પણ વિશ્વાસ હોવો જોઈએ તો આ અલગ અલગ બાબતોમાં સલાહકારે ખાસ સેવાર્થી સાથે આ બાબતોમાં કામ લેવું જોઈએ જેના આધારે સેવાર્થીનો વિશ્વાસ જન્માવી શકે બ્રોમેર અને સોસ્ટ્રોમ જણાવે છે કે આરંભિક સ્તરે એટલે કે શરૂઆતના સ્તરે નીચેના ચાર પાસાઓને ખૂબ મહત્ત્વપૂર્ણ રીતે કામકાજ સલાહકારે કરવું જોઈએ અને એમાં એની બાબતોમાં આવકાર આપવો ખૂબ મહત્ત્વનો છે વિશ્વાસ જન્માવવા માટે થઈને આવકાર કેવી રીતે તમે આપો છો સેવાર્થીને ઘણી બધી વખતે ઘણા બધા લોકો કહેતા હોય છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન એટલે કે પહેલી વખતે જે મળ્યા હોય એ ઘણી બધી વખતે છેક છેલ્લે સુધી અસર કરતી હોય છે એટલે સલાહકાર સેવાર્થીને આવકાર કેવી રીતે આપે છે શરૂઆતમાં જ કેવી રીતે બોલાવો છો એ ખૂબ જ તમારા એકબીજાના સંબંધો ઉપર અસર કરતી બાબત હોય છે ઘણી બધી વખતે મિત્રો આપણે જોયું હોય છે કે ઘણા બધા એક્સપર્ટ એ ખૂબ સાહજિક રીતે વાતચીત કરતા હોય છે આ આવકારમાં પણ આ એક પાસું થયું સાહજિક રીતે વાતચીત બીજી બાબત તમે સામેના વ્યક્તિને કેવી રીતે ડાયલોગ કરો છો કેવી રીતે એને એને બોલાવો છો એના ઉપર પણ ભાર કેવી રીતે એને 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 તમે સંબોધન કરો છો એ બાબત મહત્ત્વની છે આદરથી વાતચીત કરવી અને તોછળડાઈથી વાતચીત કરવી ઘણા બધા લોકોના વ્યક્તિત્વમાં એ પાસું નથી હોતું કે તોછડાઈથી વાત કરવી પરંતુ સાહજીક રીતે એ લોકો પોતે આદર આપી શકતા નથી કે ઘણી બધી વખતે એમને મનમાં નથી હોતું કે આ સેવાર્થીને આદર ના આપો પણ એમના વર્તનમાં અમુક હેબિટ્સ એ રીતની પડી ગયેલી હોય છે દાખલા તરીકે મેં એક જોયેલા છે કે એક એ એક વ્યવસાયિક એક સેવાર્થીને એમ કહેતા હોય છે કે તું આવી રીતે બેસી જા તો એમના મનમાં એમ નથી હોતું કે ભાઈ હું આ ક્લાયન્ટને કે સેવાર્થીને તોછડાઈપૂર્વક વાતચીત કરું પરંતુ એમની હેબિટ્સ એવી રીતે પડેલી છે તો સલાહકારી એક આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સેવાર્થી સાથે આદરપૂર્વક વાતચીત કરવી જોઈએ અને સાથે સાથે સંસ્કૃતિ મુજબ એને આવકાર આપવો જોઈએ ઘણા બધા પાશ્ચાત્ય દેશોમાં આપણા દેશમાં સંસ્કૃતિ મુજબ આવકાર આપવો ખૂબ મહત્ત્વનો છે જેમ કે મોસ્ટલી વેસ્ટર્ન કન્ટ્રીમાં હાથ મિલાઈને એ લોકો આવકાર આપતા હોય છે આપણા દેશમાં નમસ્તે કરીને આપણે આવકાર આપતા હોઈએ છીએ કે આપણે નમસ્કાર કરીને આપણે આવકાર આપતા હોઈએ છીએ અથવા તો જયરામજી કી કહેતા હોય છે સલામ વાલેકુમ કહેતા હોઈએ છીએ અલગ અલગ રીતે આ ટેકનિક હોય છે તમે કેવી રીતે તમે કોઈને આવકાર આપો છો એ પણ બહુ મહત્ત્વની બાબત હોય છે આવકાર આ આવકારથી તમે તમારા સંબંધને ખૂબ જ મજબૂત બનાવી શકો છો તમે ઘણી બધી વખતે સેવાર્થીની લેવલે જવાની જે વાત છે સમાજ કાર્યમાં કે સેવાર્થી જે સ્તરે છે આજે તમે એ ખેડૂતની જોડે જો તમે વાતચીત કરતા હોય ખેડૂત તમને ખાટલામાં બેસાડે એ પોતે નીચે બેઠેલા હોય તો તમે જાતે જો એના એના જોડે જઈને બેસશો તો એનાથી બી જે વિશ્વાસ ડેવલપ થશે એ વિશ્વાસ અલગ હશે અને ખાટલામાં બેસીને વાતચીત કરશો એનાથી અલગ વિશ્વાસ હશે અને તમે એમની સાથે જઈને બેસજો એનાથી અલગ વિશ્વાસ ઊભો થશે એટલે તમે કોઈ વ્યક્તિની સાથે કેવી રીતે ડાયલોગ કરો છો કેવી રીતે એને એના એને આવકાર આપો છો એ પણ ખૂબ મહત્ત્વની બાબત હોય છે એ પણ ખૂબ મહત્ત્વની ટેકનિક રહેલી હોય છે સાથે સાથે સલાહની ટેકનિકમાં બેઠક વ્યવસ્થા કેવી રાખવી એના માટે પણ ચોક્કસથી ગાઈડન્સ આપવામાં આવ્યું છે કે બેઠક વ્યવસ્થા સુંદર આકર્ષક પ્રભાવશાળી ગમે એવું આ વાતાવરણ અને આવવા જવા માટેની અનુકૂળતા હોવી જોઈએ એટલે બેઠક વ્યવસ્થામાં પણ કહેવાય ને કે એક પ્રકારનું લચીલું પણ ફ્લેક્સિબિલિટી જળવાવવી ખૂબ જરૂરી છે એકદમ નજદી કઈને વાતચીત થાય એ પ્રકારેનું ના હોવું જોઈએ ઘણી બધી વખતે ઘણા લોકોને એટલા નજીક જઈને તમે વાતચીત કરો એ પણ પસંદ નથી હોતું તો એટલું ડિસ્ટન્સ પણ ના હોવું જોઈએ પણ પ્રમાણસરનું માપસરનું એકબીજા સાથે આપણે કહેવાય ને કે આઈ ટુ આઈ કોન્ટેક્ટ જાળવી શકીએ એકબીજાના હાભાવ સમજી શકીએ એકબીજાની અંગ ચેષ્ટાઓ સમજી શકીએ એ પ્રકારેનું ડિસ્ટન્સ હોવું જોઈએ અને વાતાવરણ પણ થોડું આહલાદક એટલે કે સુંદર સુશોભિત હોવું જોઈએ જેમાં ખરેખર સલાહકાર અને સેવારથી બંને મોકળાશ અનુભવે બંને થોડા કહેવાય ને ચેરફુલ માઇન્ડ એટલે કે આનંદમાં રહી શકે ખુ ખુશ રહી શકે એ પ્રકારનું વાતાવરણ હોવું ખૂબ જરૂરી છે મિત્રો બહુ પ્રભાવશાળી હોવું કે ખૂબ આકર્ષક હોવું જરૂરી નથી પણ માફક સરનું આકર્ષક બેઠક વ્યવસ્થા હોય એવું જરૂરી નથી કે આમ એકદમ તમને એટ્રેક કરી દે એટ્રેક કરી દે એવી વસ્તુઓમાં જ સેવાર્થીનું ધ્યાન રહે અને તમારી વાતચીતમાં ધ્યાન ના રહે એ પ્રમાણેનું પણ ના હોવું જોઈએ માફકસરનું વાતાવરણ હોવું જોઈએ ગમે તેવું હોવું જોઈએ આવવા જવા માટેની અનુકૂળતા હોવી જોઈએ ઘણી બધી વખતે કાઉન્સેલિંગ માટેની જગ્યા તમે કેવી પસંદ કરો છો એના ઉપર પણ ઘણો બધો આધાર રહેલો હોય છે ગીચ જગ્યામાં પણ અથવા તો ઘણા બધા રૂમોની વચ્ચે રહેલો રૂમ હોય આપણો અવાજ કે બીજાના રૂમનો અવાજ આપણા રૂમમાં આવતો હોય તો ક્યાંકના ક્યાંક સેવાથી ડિસકમ્ફર્ટ અનુભવતા હોય છે માટે બેઠક વ્યવસ્થા કેવી હોવી જોઈએ એ પણ અગત્યનું પાસું રહેલું હોય છે ઘણી બધી વખતે સેવાર્થીના બેસવા માટેની સારી સુવિધા પણ હોવી જોઈએ ઘણી બધી વખતે સેવ કાઉન્સેલિંગમાં સેશન લાંબા હોય છે અડધો કલાક કલાક બે કલાક તો સામાન્ય ટૂલ્સ મૂકી દીધું હોય તો સેવાર્થી સારી રીતે બેસી ના શકે સારી ખુરશી હોવી જોઈએ એ આરામથી બેસી શકે એ પ્રમાણેની વ્યવસ્થા હોવી જોઈએ એટલે બેઠક વ્યવસ્થા પણ એક તમારા સલાહ પ્રક્રિયા ઉપર અસર કરતું ચોક્કસથી પરિબળ હોય છે માટે બેઠક વ્યવસ્થા બને એટલી સાનુકૂળ હોવી ખૂબ જરૂરી છે આટલી કુશળતાઓની સાથે સાથે શરૂઆતની કુશળતાઓમાં વાતચીત કરવા માટેના મુદ્દાઓ ખૂબ મહત્ત્વના છે સેવાથી સાથે ખૂબ જ લાંબી વાતચીત કરવાની હોય છે માટે શરૂઆતમાં કેવી વાતચીત કરવી જેના આધારે તમે ધીમે 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 એના મેઈન પ્રોબ્લેમ સુધી પહોંચી શકો એ માટે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ તમારા એ એ પ્રકારે એના પ્રશ્નો હોવા જોઈએ જેમ કે શરૂઆતમાં વાતચીત સેવારથી આવે એટલે આપણે નમસ્તે મારું નામ આ છે પછી સેવારથી પોતાનું નામ રજૂઆત કરે પછી આપણે એને ક્યાંથી આવ્યા કેવી રીતે પહોંચ્યા સાથે કોણ આવ્યું છે શું નામ છે કેવી કેવી જ્ઞાતિમાંથી આવે છે ધાર્મિક બાબતોની વાતચીત કરી શકીએ રાજકીય બાબતની વાતચીત કરી શકીએ સાંસ્કૃતિક બાબતોની થોડી ઘણી વાતચીત કરી શકીએ તો શું છે કે એ એના એના પોતાના ઘમા અણગમા આ બધું રજૂ કરવા માટેનું ક્યાંકના ક્યાંક રાજકીય સાંસ્કૃતિક ધાર્મિક મુદ્દાઓની વાતચીત કરવાથી વ્યવસાયિક મુદ્દાઓની વાતચીત કરવાથી મિત્રવર્તુળની વાતચીત કરવાથી આપણને એના ગમા અણગમા ખ્યાલ આવી શકશે અને ધીમે ધીમે આપણે એની સમસ્યા તરફ લઈ જવા માટેનો રસ્તો એ ખુલ્લો થઈ શકશે ઘણી બધી વખતે આપણે રૂમ પણ એ પ્રકારેનો આપણો રાખતા હોઈએ છીએ બેઠક વ્યવસ્થા પણ એ પ્રકારેની રાખતા હોઈએ છીએ કે ક્યાંકના ક્યાંક આપણે એને આ પાસાઓ તરફ લઈ જઈ શકીએ કે આ મુદ્દાઓ તરફ વાતચીત કરી શકીએ એ માટે ઘણી બધી વખતે બેઠક વ્યવસ્થામાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ આ પ્રકારના વાતચીત કરી શકીએ એ માટેની વ્યવસ્થા જરૂરી હોય છે દાખલા તરીકે આપણે એને સ્વાભાવિક રીતે શરૂઆતમાં મેઇન પ્રોબ્લેમ ઉપર વાત ના કરીએ તો આપણે એને રાજકીય બાબતોના પ્રશ્નો પૂછી શકીએ છીએ કે તમે કઈ કયા પક્ષમાં માનો છો તમે કેવી ધાર્મિકતા ધરાવો છો સાંસ્કૃતિક કેવી ધર ધરાવો છો મનોરંજનના પ્રશ્નો તમે પૂછી શકો છો વગેરે જેવા તમે પ્રશ્નો એમને પૂછી શકો છો અને એ પ્રશ્નો દ્વારા તમે ચોક્કસથી એને મૌન તોડી શકો છો એટલે કે આપણે સેવાર્થીની બાબતે ઘણી બધી ઊંડાણમાં વાતચીત કરવાની હોય છે ત્યારે સે સલાહકાર ચોક્કસથી એક્સ્ટ્રો વર્ઝન હોવું જોઈએ એવું માનવામાં આવે છે કે કહેવાય ને કે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ સલાહકાર તો જ એ સેવાર્થીનું મૌન તોડી શકશે બરાબર સેવાર્થીને અલગ અલગ મુદ્દાઓ ઉપર વાતચીત કરવા માટે થઈને જો સે સલાહકાર એક્સ્ટ્રોવર્ઝ હો હશે તો એ ચોક્કસથી સેવાતીને વિવિધ પાસાઓ ઉપર વાતચીત કરવા માટે ઘણી બધી વખતે એવું પણ જોવામાં આવ્યું છે મિત્રો કે શરૂઆત કઈ મૂવી તમને પસંદ છે તમને કેવા ગીતો પસંદ છે તમને કઈ કામગીરી કરવાની ઈચ્છા થતી હોય છે આવા પ્રશ્નો પૂછ શરૂઆત કર શરૂઆત આવા મુદ્દાઓથી કરવાથી પણ ધીમે 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 છે તો તમારો કાઉન્સેલિંગનો રસ્તો ખુલતો હોય છે ઘણી બધી વખતે સલાહકાર પોતે પોતાના ગમા અણગમા રજૂ કરતા હોય છે એના આધારે પણ સલાહકારને સેવાર્થીને પોતાની વાત રજૂ કરવા માટેનું પ્લેટફોર્મ મળતું હોય છે ઘણી બધી વખતે એની એની એનું ઓબ્ઝર્વેશન ની ટેકનિક્સ પણ અપનાવવી ખૂબ મહત્ત્વની છે સાર્પ ઓબ્ઝર્વેશન સલાહકારનું હોવું ખૂબ જરૂરી છે સલાહકારનું ઓબ્ઝર્વેશન પણ સેવાર્થીના સંદર્ભમાં ખૂબ મહત્ત્વનું રહેલું છે સાથે સાથે એના તરફી ધ્યાન હોવું એ પણ ખૂબ મહત્ત્વનું રહેલું છે એટલે આરંભિક જે કુશળતાઓ છે એમાં આપણે જોયું છે કે વાતચીતની કુશળતાઓ સાથે સાથે મૌનની ટેકનિક પણ હોવી ખૂબ મહત્ત્વની છે કઈ જગ્યાએ સલાહકારે મૌન જાળવી રાખવું કઈ જગ્યાએ બોલવું એ પણ એક મહત્ત્વની બાબત છે અને મૌનના ઘણા બધા ફાયદાઓ પણ રહેલા છે જેમ કે મૌન એ ઘણી બધી વખતે ઘણા જગ્યાએ સેવાર્થીને વાતચીત કરવા માટે સા સેવાર્થીને બોલવા માટે ફરજ પાડતા હોય છે ઘણી બધી વખતે અશિલને એમ થાય કે ક્યારના બોલે રાખે છે બોલે રાખે છે બોલે રાખે છે શાંતિથી બેસતા જ નથી તો એ એવા સંજોગોમાં પણ મૌનની ટેકનિક છે એ ખૂબ જ રિલેક્સ અનુભવ કરાવતું હોય છે માટે મોનની ટેકનિક પણ એટલી અગત્યની હોય છે એ પછી સૌથી મહત્વની ટેકનિક છે કે સલાહકારના મનોવલણો સલાહકારે ચોક્કસથી સેવાથી જોડે એ સ્પષ્ટ કરવું જોઈએ કે પોતે શક્તિમાન નથી કે પોતે કોઈ જાદુગર નથી કે પોતાના જોડે વિશિષ્ટ તાકાત છે એવું સેવાર્થીએ માનવાની જરૂરિયાત નથી પણ સેવારથીની જેમ સલાહકાર પોતે પણ એક સામાન્ય વ્યક્તિ છે પણ જે સલાહની પ્રક્રિયા છે એમાં તાકાત રહેલી છે એ બાબતમાં વિશ્વાસ જન્માવો ખૂબ મહત્ત્વનો છે જો સેવાર્થીની અંદર સલાહકાર સલી સલાહ પ્રક્રિયા ઉપર વિશ્વાસ જન્માવશે તો ચોક્કસથી સલાહ પ્રક્રિયાના અંતે સેવાર્થીની સમસ્યાનો અંત આવશે સાથે સાથે સલાહકારે ખ્યાલ એ પણ રાખવો જોઈએ કે સલાહ પ્રક્રિયાનું આયોજન પુનઃ શિક્ષણ પોતાના સ્વને ઓળખવાની આગવી પદ્ધતિ પણ હોવી જોઈએ એટલે કે સેવાર્થીને તો સલાહ પ્રક્રિયા ઉપર વિશ્વાસ હોય સાથે સાથે સલાહકારે પણ સલાહ પ્રક્રિયાના આયોજન પુનઃ શિક્ષણ અને પોતાના સ્વને ઓળખવાની પણ ખાસ ધ્યાન રાખવું ખૂબ મહત્ત્વનું રહેલું છે આ તમામ બાબતો આપણે શાબ્દિક પ્રત્યાયન કે શાબ્દિક એની ટેકનિક્સ તરીકે આપણે જોઈએ છીએ ત્યારે સલાહની અશાબ્દિક કે બિનશાબ્દિક પ્રત્યાયન પણ એટલા જ મહત્ત્વના રહેલા છે જેમ કે ચહેરાના હાવભાવ શારીરિક હલનચલન નજીકતા પણ કોઈ કેટલાક મેસેજ આપતા હોય છે સામેવાળા વ્યક્તિને દાખલા તરીકે આપણે સામેના વ્યક્તિને આઈ ટુ આઈ કોન્ટેકમાં વાતચીત કરીએ અને આપણે આડી અવળી જગ્યાએ જોઈને વાતચીત કરીએ એ બંનેમાં ખૂબ અલગ અલગ મેસેજ મળતા હોય છે તો એ બાબતને પણ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે પછી ધ્યાનયુક્ત વર્તન ઘણી બધી વખતે સલાહકાર પોતે વાતચીત કરતા હોય અને છે તો સલાહકાર આંગળીઓ મચકોરતા હોય પછી વારંવાર હાથ મિલાવતા હોય કોલર બાઈટ કરતા હોય નીલ બાઇટ કરતા હોય નાક ઉપર આગળી રાખતા હોય આંખો આંખો પટપટાવતા હોય આવા ઘણા બધા વર્તનો હોય છે એ ક્યાંકના ક્યાંક સેવાથીને અડચણરૂપ સાબિત થતા હોય છે તો આવા જે અડચણરૂપ વર્તનો હોય છે એને પણ ક્યાંકના ક્યાંક કંટ્રોલ કરવા જોઈએ અને તો જ સેવાર્થીના વર્તનને સારી રીતે જાણી શકશે એ સિવાય સલાહના કૌશલ્યોમાં મિત્રો સ્વીકૃતિ ખૂબ મહત્ત્વનું રહેલું પાસું છે કે તમે સેવાર્થીને સ્વીકાર કરો સેવાર્થીને મોકળાશ અનુભવાશે સ્વીકૃતિ દ્વારા એવી જ રીતે શ્રવણનું કૌશલ્ય એટલે કે સાંભળવા માટેનું કૌશલ્ય એ પણ એટલું જ અગત્યનું છે કે સાંભળવા માટેની શક્તિ અને સાંભળવા માટેની ધીરજ હોવી ખૂબ મહત્ત્વનું છે ઘણી બધી વખતે સલાહકારની ધીરજ સાંભળવામાં ખૂટી જતી હોય છે એવા સંજોગોમાં એક સફળ સલાહકારે શ્રવણનું કે સાંભળવાની ટેકનિક અપનાવવી ખૂબ મહત્ત્વની છે શાંતિથી સંયમપૂર્વકથી તમે જો સેવાર્થીની વાતોને સાંભળશો તો ચોક્કસથી એ વાતોના અંતે સેવાથી ક્યાંકના ક્યાંક સમસ્યામાંથી મુક્ત બનશે ઘણી બધી વખતે એવું પણ થતું હોય છે કે સાંભળવા માત્રથી સેવાર્થીની સમસ્યાઓ ઉકેલાતી હોય છે તો એવા સંજોગોમાં પણ આ ટેકનિક ખૂબ ઉપયોગી પુરવાર થતી હોય છે એ સિવાય છે કે લાગણીઓનું પ્રતિબિંબ ઘણી બધી વખતે સેવાર્થીને એવું લાગવું જોઈએ કે ભાઈ મારી જે લાગણી છે કે હું જે અનુભવું છું એ બાબતોને સલાહકાર બહુ સારી રીતે સમજે છે તો એ ગુણ એ ટેકનિક એ પણ ચોક્કસથી તમારી સલાહ પ્રક્રિયાને મજબૂત બનાવશે ઘણી બધી વખતે સ્પષ્ટીકરણની ટેકનિક રાખવી પણ ખૂબ મહત્ત્વની છે દાખલા તરીકે સ્પષ્ટીકરણની ટેકનિકમાં સલાહકાર સેવાર્થીને પૂછે છે કે તમે જે કહેવા માગો છો એનો આ મતલબ થાય છે ને એ સ્પષ્ટીકરણની ટેકનિક પણ ચોક્કસથી સમસ્યા કઈ છે સમસ્યાના ઉકેલ કયા છે સમસ્યાના મૂળ કયા છે સમસ્યા માટે કોની મદદ મેળવી શકાશે આ બધી બાબતોની અંદર સ્પષ્ટીકરણની ટેકનિકથી વ્યક્તિ ચોક્કસથી સલાહ માટેનો રાહ ક્લિયર કરી શકે છે માટે સ્પષ્ટીકરણની ટેકનિક પણ ખૂબ મહત્ત્વની રહેલી છે અર્થઘટનની ટેકનિક અર્થઘટન કરવાની ટેકનિક પણ મિત્રો એટલી જ અગત્યની છે કે સમસ્યાનું નિચોડ સમસ્યાનું વાસ્તવિક અર્થઘટન કરવા માટે પણ અર્થઘટનની ટેકનિક ખૂબ મહત્ત્વપૂર્ણ રહેલી છે એની સાથે સાથે દોરવણી આપવાની ટેકનિક પણ એટલી જ મહત્ત્વની રહેલી છે દોરવણી પણ બે રીતે આપવામાં આવે છે પ્રત્યક્ષ દોરવણી પણ આપવામાં આવે છે અને પરોક્ષ રીતે પણ દોરવણી સલાહકાર આપતા હોય છે ઘણી બધી વખતે સલાહકાર ચોક્કસી એક રસ્તા ઉપર લઈ જવા માટે એને ટીપ્સ આપતા હોય છે અને અપ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ દોરવણી આપતા હોય છે એ ચોક્કસથી એને ઉદાહરણ તરીકે પ્લેટફોર્મ પૂરું પાડતા હોય છે કે ઘણા બધા લોકો પોતાના ગુસ્સાને આવી રીતે ડાયવર્ટ કરતા હોય છે તમે પણ આ આવી રીતે આ તમારા પ્રશ્નોને આવી રીતે તમે કરી શકો છો જો તમને અનુકૂળ હોય તો આવા પ્રકારના પ્લેટફોર્મ આધારે પરોક્ષ રીતે દોરવણી આપી શકે છે એટલે દોરવણીની ટેકનિક પણ એટલી જ મહત્ત્વની છે મિત્રો પ્રશ્નો પૂછવાની ટેકનિક ખૂબ મહત્ત્વની ટેકનિક છે મિત્રો આ કે ઘણી બધી વખતે સલાહકાર પ્રશ્નો પૂછવા કેવા પ્રશ્નો પૂછવા શરૂઆતથી જ તમે કેવું અનુભવો છો તો સલાહ સેવારથી મૂંઝાઈ જશે જો તમે શરૂઆતથી જ ખુલ્લા પ્રશ્નો પૂછશો તો સેવારથી કન્ફ્યુઝનમાં વધારે આવશે પરંતુ તમે બંધ પ્રશ્નો પૂછશો શરૂઆતમાં અને ધીમે 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 કરતાં આગળ જતા ખુલ્લા પ્રશ્નો પૂછશો તો ચોક્કસ એ છે એ મોકળાશ અનુભવશે ફ્લેક્સિબલ અનુભવશે પોતાની વાતને રજૂ કરી શકશે પોતાના પ્રશ્નોને રજૂ કરી શકશે પોતાની સમસ્યાઓને રજૂ કરી શકશે પોતાના ઉકેલોને રજૂ કરી શકશે માટે પ્રશ્નો કેવા પૂછવા એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે એ પછીનું મહત્વનું કૌશલ્ય એટલે કે ખાતરી આપવાની ટેકનિક ખાતરી આપવી ખૂબ મહત્વનું છે અને ખાતરી એ બાબતની આપવી જોઈએ કે સલાહ પ્રક્રિયામાં સેવાર્થી જેટલો પોતાનો સહયોગ સેવારથી સલાહ પ્રક્રિયા સલાહ સંબંધ અને સલાહના તમામ તબક્કે જે પ્રમાણે આગળ વધશે એ પ્રમાણે સલાહના આધારે સમસ્યામાંથી સેવાથી બહાર આવી શકશે ખોટા કમિટમેન્ટ આપવાની વાત નથી પરંતુ સચોટ ના એને એને કમિટમેન્ટ આપવા જોઈએ વાસ્તવિક કમિટમેન્ટ આપવા જોઈએ ખોટી બાહેધરી આપવાની જરૂરિયાત નથી પોતે જાદુની છડી પોતાની પાસે નથી કે બધું સોલ્વ કરી દેશે પણ જેટલા આન્સેસ અશીલ એટલે કે તમે જેટલી મદદ કરશો એ જ પ્રમાણે આપણે આ પ્રશ્નમાંથી કે આ સમસ્યામાંથી બહાર આવી શકીશું માટે માટે ખાસ મહત્ત્વની આ ટેકનિક રહેલી છે કે જે સલાહને ખૂબ જ મજબૂત બનાવે છે સલાહકારને પણ સલાહની ટેકનિક મજબૂત બનાવે છે અને સેવાર્થીને પણ સમસ્યામાંથી બહાર લાવવા માટે મજબૂત બનાવવા તરફ લઈ જાય છે માટે મિત્રો એક સફળ સલાહકાર તરીકે એક સફળ વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે પણ આ તમામ ટેકનિકનો ઉપયોગ કરવો ખૂબ મહત્ત્વનું રહેલું છે આ અભ્યાસ દ્વારા આપને ચોક્કસથી માનસિક બીમાર દર્દીઓ નાના બાળકો મૂંઝાયેલા બહેનો ઘરડા વૃદ્ધો વ્યક્તિઓ સાથે કામકાજ કરવામાં સરળતા રહેશે એવી આશા રાખું છું ધન્યવાદ